नमस्कार, टीवी नाइन डिजिटल प्लेटफॉर्म में आपनु स्वागत है। हूँ छु अवनीश गोस्वामी। बात करीशू चौमासु जारे विदाय थई रह्यु छे त्यारे डेम अने जळाशयनी, खास करीने साबरकांठा जिल्लानी अंदर जे प्रकारे जळाशयो जे छे तेनी अंदर आवक पाणीनी नोंधावी जोईए तेवी नोंधाई न होय ते प्रकारनी चिंता जे छे ते खेडूतोने व्यापी रही छे। अत्यारे हाल आ दृश्यो जे छे ते दर्शावीश, आ गुहाई जळाशयना दृश्यो छे। દ્રશ્યમાં ભલે આ પાણી દેખાતું હોય પરંતુ આ પાણી જેટલું હોવું જોઈએ, છલોછલ હોવું જોઈએ તેટલું આ ડેમ જે છે તે છલકાયો નથી। આ ડેમની અત્યારે હાલની વાસ્તવિક જે સ્થિતિ છે માત્ર 54% આસપાસ છે। ડેમની જ્યારે પહેલી જૂનની વાત કરવામાં આવે તો આ ડેમની અંદર માત્ર 34% આસપાસ જે છે તે પાણીનો જથ્થો સંગ્રહ થયેલો હતો, અને જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે તેની અત્યારે હાલ ચોમાસું પૂર્ણતાને આરે જો જોવામાં આવે તો માત્ર 20% જેટલું જ નવું પાણી આની અંદર ઉમેરાયું છે। એટલે કે નવા પાણીની આવક માત્ર 20% જેટલી આ જળાશયમાં નોંધાઈ છે। આવી જ રીતે હાથમતી જળાશય જે છે તે સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે એક મહત્ત્વનો જળાશય છે। તેની અંદરથી જે પાણી છોડવામાં આવતું છે તેના કારણે રવિ સિઝન અને ઉનાળુ જે સિઝન છે તે સિઝન દરમિયાન કેનાલ દ્વારા પાણી મળતું હોય છે। પરંતુ હાથમતી જળાશયની વાત કરવામાં આવે તો પહેલી જૂને હાથમતી જળાશય જે છે તેની અંદર માત્ર 38% જેટલો જ પાણીનો જથ્થો હતો, અને ચાલુ વર્ષે અત્યારે હાલ જ્યારે આ સપ્ટેમ્બર માસ પૂરો થવા આવી રહ્યો છે, ચોમાસુ જ્યારે વિદાય લઈ રહ્યું છે તે સમયે માત્ર 10% સુધીનું જ પાણી નવું જળ સંગ્રહ થયું છે। એટલે કે અત્યારે હાલ 48% જેટલો જ આ પાણીનો સંગ્રહ નોંધાયેલો છે। કહી શકાય જે પ્રકારે હાથમતી જળાશયની અંદર ચોમાસા દરમિયાન માત્ર 10% અને ગુહાઈ જળાશય તેની અંદર માત્ર 20% પાણીનો નવો જથ્થો ઉમેરાવાના કારણે ચોમાસાની સિઝન દરમિયાન જે આવક થવી જોઈએ તે થઈ નથી, અને તેની અસર જે છે તે રવિ સિઝનમાં પણ પડી શકે છે અને ઉનાળુ પાકમાં પણ તેની અસર પડી શકે છે। આમ થવાનું કારણ પણ ચોક્કસ એટલું જ છે કે જે પ્રકારે ચોમાસાની વહેલી શરૂઆત તો થઈ હતી પરંતુ ગુહાઈ અને હાથમતી જળાશયના જે કેચમેન્ટ વિસ્તારો છે, ઉપરવાસના વિસ્તારો છે, એટલે કે ઈડર, ભિલોડા અને વિજયનગર વિસ્તારના કેટલોક હિસ્સો જે છે તે આ હિસ્સાઓની અંદર જે પ્રકારે વરસાદ વરસવો જોઈએ, જે પ્રકારે કેચમેન્ટ વિસ્તારની અંદર વરસાદ વરસે અને તેની આવક જે છે તે આ બંને જળાશયમાં નોંધાતી હોય છે તે આવક નોંધાઈ નથી, અને તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે। ગુહાઈ જળાશય જે છે તે ગત સિઝનમાં 80% વધુ ભરાયો હતો અને તેના કારણે ખૂબ જ ખુશી વર્તાઈ રહી હતી, કારણ કે આ જળાશયમાંથી હિંમતનગર શહેર અને આસપાસના કેટલાક ગામડાઓને પણ પીવાનું પાણી મળી રહેતું હોય છે, અને જ્યારે આ જળાશય ખાલી થઈ જતું હોય ત્યારે પીવાના પાણીની એક મોટી સંકટ તોળાતું હોય છે। પરંતુ આ વખતે 50% વધુ પાણી ભરાયેલું છે, એક વાતની તો રાહત છે કે પીવાનું પાણી મળી રહે છે, પરંતુ ખેડૂતોની જો નજરથી જોવામાં આવે તો આ પાણી જે છે તે ખૂબ જ ઓછું છે, માત્ર અડધો જ આ ડેમ ભરાઈ ચૂકેલો છે। આવી જ રીતે હાથમતી જળાશય પણ અડધાથી પણ ઓછો ભરાયેલો છે, તે વાત જરૂર ચિંતાની છે। અરવલ્લી જિલ્લાના પણ ખેડૂતો જે છે તેઓને પણ હાથમતી જળાશય ઉપર ખૂબ જ આશા હોય છે, અને આ ઉપરથી એ પણ કહી શકાય કે કેચમેન્ટ વિસ્તારના જે ખેડૂતો છે તેમને પણ પોતાના વિસ્તારની અંદર જે પ્રકારે વરસાદ થવો જોઈએ તે ન થયો હોય તેની પણ ચિંતા સતાવી રહી છે। પરંતુ આશા રાખવામાં આવે તો જે પ્રકારે આ પાણી જે છે તેમાં સદુપયોગથી વિતરણ કરવામાં આવશે, સદુપયોગના હેતુથી વિતરણ કરવામાં આવશે તો ચોક્કસથી સિઝન જે છે તે આ વર્ષની ખેડૂતોની પસાર થઈ શકે, પરંતુ આગામી ચોમાસા માટે પણ અત્યારથી જ જાણે કે ખેડૂતો પ્રાર્થના કરતા હશે કે આ વર્ષ નહીં તો આવતા વર્ષે પણ સિઝન ખૂબ સારી રહે અને વરસાદ પણ ખૂબ સારો વરસે, એ રીતે ચોમાસું વિદાય લે તો આગામી સમયે પણ આ જ પ્રકારે જળાશયો જે છે તે આનાથી વધુ ભરેલા જોવા મળી શકે। ગત સિઝનની વાત કરવામાં આવે તો ગુહાઈ જળાશય સારો ભરાયો હતો, હાથમતી જળાશય સંપૂર્ણ 100% ભરાઈ ચૂક્યો હતો, અને તેનાથી એક મોટી રાહત સર્જાઈ હતી। આ મોટી રાહતના સમાચાર જે છે તે આ વખતે ખેડૂતોને મળી શક્યા નથી। આભાર।